ओम शांति। दिवाळीनो पर्व आपणा भारत देश माटे खूब ज महत्वनो दिवस अने त्यौहार गणतरीमां आपणे लईए छे। पांच दिवसनी आ दिवाळी जेने आपणे खूब ज धूमधामथी उमंग उल्लासथी उजवता होईए छे अने दिवाळीनी तैयारी माटे केटला दिवसथी आपणे लागता होईए छे। दिवाळी आववानी छे, दिवाळी आववानी छे એમ કરી કરીને આપણે એની કેટલી તૈયારીમાં જૂટી જઈએ છીએ। દિવાળીની તૈયારી આમ તો વર્ષા ઋતુના પૂર્ણ થતા નવરાત્રી પછી આપણે એની પૂર્ણ તૈયારી શરૂ કરી દઈએ છીએ। સફાઈથી આપણે એની તૈયારી કરીએ છીએ। આમ તો જોવા જઈએ તો પહેલાંના સમયમાં જ્યારે ઘર કાચા હતા એટલે એ સમૂહ માટે જે ઘરનું લીપણ કરવાનું હોય, ઘરને ફરી પાછું ઠીકઠાક કરવાનું હોય, એને પોતાઈ કરવાની હોય, રંગરોગાન કરવાનું હોય, એ માટે એ લોકો ખૂબ જ તૈયારી કરતા હોય છે, કારણ કે વરસાદની અંદર એમના ઘરની હાલત બગડી ગઈ હોય। અને દિવાળીની સાથે સાથે આપણે બધી જ પ્રકારની તૈયારીમાં લાગી જતા હોય, એમાં સફાઈ એ સૌથી મહત્વનું કાર્ય આપણે ગણતરીમાં લાવતા હોઈએ છીએ। કારણ કે આપણે લક્ષ્મીજીનું આવાહન કરીએ છીએ દિવાળીના દિવસોમાં। લક્ષ્મીજીનું આવાહન એટલે આપણે માનીએ છીએ કે એ સંપૂર્ણ રીતે આપણે દિવાળીને ઉજવી, કારણ કે જ્યાં સુધી આપણે લક્ષ્મીજીનું આવાહન નથી કરતા ત્યાં સુધી આપણે દિવાળીને પૂર્ણ નથી ગણતા, અને પણ મહાલક્ષ્મીજીનું આહવાન। તો લક્ષ્મીજી ક્યારે આવી શકે, કોના ઘરમાં આવી શકે, કારણ કે દુનિયામાં ભગવાન માટે પણ કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તો લક્ષ્મીજી એ અસ્વચ્છતાની અંદર તો પ્રવેશ કરી જ ના શકે, તો જેના ઘરની અંદર સ્વચ્છતા હોય અને જે ઘરની અંદર કોઈ પણ પ્રકારની સ્વચ્છતા એટલે ફક્ત બાહ્ય સ્વચ્છતાની આપણે ગણતરી કરતા હોઈએ, પણ વાસ્તવમાં જોવા જઈએ તો તનની, મનની અને બાહ્ય સ્વચ્છતા, બધી જ પ્રકારની સ્વચ્છતા લક્ષ્મીજીને પ્રિય છે। કારણ એ સ્વચ્છતા એટલે કે સાદગી અને સ્વચ્છતા દુનિયાની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ તો સ્વચ્છતામાં આપણા ભારત દેશ માટે પણ આજે જે હાલતમાં આપણે જોઈએ છે, ગાંધી બાપુને પણ પ્રિય હતું એ સ્વચ્છતાનું સ્વપ્ન સાકાર કરવાનું। પણ આપણો ભારત દેશ જ્યારે સત્યનો યુગ હતો ત્યારે શ્રેષ્ઠ, પાવન અને સુંદર હતો, સ્વચ્છ હતો, સાત્વિક હતો। આજે ધીરે ધીરે દરેકના મનની અસ્વચ્છતા આવતા આજે દેશની અંદર, દુનિયાની અંદર દરેકના કર્મ અને વ્યવહારમાં અસ્વચ્છતા દેખાતી થઈ ગઈ। એટલે આપણે બાહ્ય સ્વચ્છતા કરી લઈએ છીએ, ઘરને સફાઈ કરી લઈશું, આમ તો રોજ જ ઘરની સફાઈ થતી હોય, પરંતુ એ દિવસે વિશેષ આપણે એ દિવસોમાં કેટલા દિવસ ઘરની તૈયારીમાં લાગતા હોઈએ છીએ, ઘરના ખૂણે ખૂણેથી કચરાને સાફ કરતા હોઈએ છીએ, ઝાડાને સાફ કરતા હોઈએ છીએ, નકામી વસ્તુ, વધારાની વસ્તુ આપણે કાઢી નાખતા હોઈએ છીએ અને ભંગારવાળાને આપીએ છીએ, પસ્તીને કાઢી નાખીએ છીએ, અને આ રીતે ઘરની એક બાહ્ય સ્વચ્છતા કરી લેતા હોઈએ છીએ। પણ સાથે સાથે વિચાર કરીએ કે શું આપણે એ દિવસોમાં આપણી આંતરિક સ્વચ્છતાની ઉપર ધ્યાન આપીએ છીએ ખરા। આંતરિક સ્વચ્છતામાં આપણું મન કે જે અંદર આપણે કેટલાય દિવસો સુધી, વર્ષો સુધીના આપણી અંદર જાળા બાજેલા છે, કેટલાય લોકો માટેનું આપણે કંઈક ને કંઈક એવું મનની અંદર લઈને ચાલતા હોઈએ છીએ, નફરત, ઘૃણા, ઈર્ષ્યા, આ બધાને જે કચરો છે, શું આપણે એની સફાઈ કરીએ છીએ ખરા। આજના સંદર્ભમાં આપણે આ સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે, ત્યારે જ આપણા મનમાં શ્રી એટલે કે લક્ષ્મીનું સ્થાન આવી શકે છે। તો સૌ પ્રથમ આપણે એના ઉપર ધ્યાન આપીએ અને ત્યારે આપણી દિવાળીની શરૂઆત થઈ જાય છે। સ્વચ્છતા બાદ આપણે આમ તો રાવણનો વધ થાય નવરાત્રિ બાદ અષ્ટશક્તિઓને આપણે ધારણ કરીએ છીએ અને રાવણનો વધ કરીએ છીએ, તો
તો રાવણ વધ બાદ, રાવણના દશેરા બાદ આપણે ખૂબ ઉમંગ ઉત્સાહથી ઉજવણી બાદ એ તૈયારીમાં લાગી જતા હોઈએ છીએ. ત્યારબાદ એકાદશી એટલે કે રમા એકાદશી, ત્યારથી આપણું દિવાળીનો 5 દિવસની દિવાળી ઉજવવાની તૈયારી ચાલુ હોય છે. રમા એકાદશી એટલે કે 11 આ કાર્તિક માસની જે કૃષ્ણ પક્ષની 11 આવે છે, રમા એકાદશી, જેને આપણે ખૂબ જ પ્રેમભાવથી શ્રદ્ધાભાવથી ઉપવાસ અથવા તો એ દિવસે આપણે ખૂબ જ ધાર્મિક રીતે એને ઉજવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. 11 હવે એનો વિચાર કરી કે 11 પ્રકારના જે રસ છે એમાંથી મનને ઉપરામ કરીને આપણે મનને પરમાત્મામાં લગાવવાનું હોય છે. 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, આ બધાથી ડિટેચ થઈને આપણે મનને પરમાત્મામાં લગાવવું, એ દિવસ આપણે 11 તરીકે ઉજવવાનો હોય છે. વાસ્તવમાં આ એનું આધ્યાત્મિક રહસ્ય છે. 5 રસ કયા? એમાં 5 ઇન્દ્રિયો, આંખ, નાક, મુખ, કાન અને હાથ, અને એ 5 જ્ઞાનેન્દ્રિયો, આંખમાં જોવું, મુખમાં આપણે સ્વાદ, સુગંધ, સ્વાદ અથવા તો જેને આપણે બોલવાનું પણ આવી જાય, ત્યારબાદ નાક એટલે સૂંઘવું, ત્યારબાદ સાંભળવું, કાનથી સાંભળીએ છીએ અને હાથથી સ્પર્શ અથવા કર્મ કરીએ છીએ. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો ઉપર સંયમ રાખવાની એ દિવસે આપણે આવશ્યકતા હોય છે. અને એટલે ઘણા એકટાણું કરતા હોય અથવા તો ફક્ત ફળાહાર કરતા હોય, ઉપવાસ કરવાનો એ વાસ્તવિક અર્થ બાહ્ય રીતે તો આપણે કરી દઈએ છીએ, પરંતુ 11મું મન, તો મનને વશ કરવાની આવશ્યકતા છે કે બધું જ હોવા છતાં આપણે મનને કંટ્રોલ કરી શકીએ. બાહ્ય ભોજનથી તો આપણે કંટ્રોલ કરવાનું બહુ જ ઇઝી છે, સહજ છે, પણ આપણે જો 11મું એ મનને કંટ્રોલ કરવું છે તો આત્માને સમજવું જરૂરી છે. અને આત્માની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સંસ્કાર, તો બુદ્ધિમાં સમજના આધારે જ્યારે આપણે કર્મ કરીશું તો આને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે શું બોલવું, શું નહીં બોલવું, શું જોવું, શું નહીં જોવું, એ બુદ્ધિનું કાર્ય છે. એટલે કે સમજપૂર્વક જે પણ કંઈ કર્મ કરીશું એ સમજપૂર્વક કરવું ખૂબ જ આવશ્યક છે. આ ઇન્દ્રિયોની ઉપર સંયમ રાખવા માટે બાહ્ય જે પણ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, પણ એની સાથે સાથે સમજપૂર્વક કરીએ કે આપણા જીવનમાં કોઈ પણ એવા અપશબ્દો આપણાથી નહીં બોલાય મુખથી, એના ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે. આંખો દ્વારા એવું કશું જ આપણે નહીં જોઈએ કે જે જોવાલાયક નહીં હોય. ઇન્દ્રિયોનો આ રીતે સંયમ એ ખૂબ જ આપણે જ્ઞાન સહિત અગર એને ઉતારવામાં આવે તો એ 11 આપણી ફળીભૂત થઈ શકે એવું કહી શકાય. એ રમા એકાદશીના દિવસે આપણે આ રીતે એક દિવસ દિવાળીનો પૂરો કરીએ છીએ. બીજો દિવસ કે જ્યાં આપણે રમા એકાદશી પછી આવે છે વાઘબારસ,